વડોદરા શહેર જ નહીં, જિલ્લો પણ થયું જળબંબાકાર. પાદરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી તો શિનોર, કરજણ, ડભોઈ અને વાઘોડિયા પણ થયા પાણી પાણી. બપોરના 4 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ વરસતા પાદરા શહેર અને તાલુકાના ગામોમાં જળબંબાકાર. ભારે વરસાદને લઈ પાદરામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. વરસતા વરસાદની વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી. પાદરા જાસપુર રોડ પર પાણી ભરાતા એક વૃદ્ધ ફસાયા હતા. પોલીસે વૃદ્ધને ઘર સુધી પહોંચાડ્યા. કરજણ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. વરસાદને લઈ અને વલણ ગામની બજારોમાં ભરાયા પાણી. કરજણનું હલદરવા ગામ તો બેટમાં ફેરવાયું. હલદરવા ગામમાં કેડસમાં ભરાયા પાણી, જેને લઈ ગ્રામજનો સંકટમાં મુકાયા. કરજણનું કોલિયાદ ગામ પણ જળબંબાકાર થયું. ગામની શાળામાં પાણી ઘૂસતા બાળકોને રજા આપી દેવાય. ગામની ભાગોળે આવેલું માતાજીનું મંદિર પણ જળમગ્ન થયું. ડભોઈ તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ. ડભોઈ શહેરના ટાવર બજાર, ઝારોલ વાગામ, એસટી ડેપો સહિત વિસ્તાર પાણી પાણી થયા તો ડભોઈના કાયાવા રોહણ ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ થયા. શિનોરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. શિનોરના સાદલી, ઉતરાજ, બાવળિયા, દિવેર, ટિમ્બરવા સહિતના ગામ પાણી પાણી થયા. શિનોરથી સાદલીનો માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.